ધોરણ છ વિષય સમાજ એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ છ ચલાવી રહ્યા હતા ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક પાઠ છ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એમાં આપણે મૌર્ય યુગ વિશે ચર્ચા કરી રહ્યા હતા આપણે જોયું હતું કે મૌર્ય વંશનો જે સ્થાપક કોણ હતો તો કે ચંદ્રગુપ્ત મૌર્ય એ આપણે જોયું હતું કે ચાણક્યની મદદથી એને નંદ વંશનો જે અંતિમ સમ્રાટ હોય છે ધન નંદને હરાવી અને મગધની ગાદી ઉપર મૌર્ય વંશની એ સ્થાપના કરે છે અને મૌર્ય ની માહિતી આપણને એની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની જે માહિતી જે છે એ ચાણક્ય દ્વારા લખાયેલ ગ્રંથ અર્થશાસ્ત્રમાંથી આપણને મળે છે એ પછી આપણે એ પણ જોયું હતું કે ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીકના રાજા સેલ્યુક્સ નિકોતરને હરાવી અને એના ચાર જે પ્રદેશો હતા કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાને પોતે જીતી લે છે અને સેલ્યુક્સ ચંદ્રગુપ્તની આ બહાદુરીથી પ્રભાવિત થઈ પોતાની જે પુત્રી છે હેલેના એ હેલેનાના લગ્ન કોની સાથે કરાવે છે ચંદ્રગુપ્ત સાથે 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 કરાવે છે અને પોતાનો જે રાજદૂત છે મેગસ્તનિસ એને ચંદ્રગુપ્તના દરબારમાં હેલેના સાથે એને મોકલે છે અહીં પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્તનીસે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું અને એમાંથી એ પુસ્તકમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટી વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી આપણને મળે છે ત્યાં સુધી આપણે જોઈતું ને પછી આપણે એના વિસ્તાર વિશે પણ ચર્ચા કરી હતી ત્યાર પછી આપણે પાછળ આવ્યા હતા કે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો પોતાના જીવનના જે અંતિમ દિવસો છે એ પોતાના જીવનના અંતિમ દિવસો એને જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર જે હાલ કર્ણાટકમાં છે ત્યાં શ્રવણ બેલગોડામાં એને પોતાના પાછળના વર્ષોના જીવન જે છે એમને વિતાવ્યા હતા અને ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થયું હતું ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ્ય કર્યા અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત પણ જે જૈન પુરાણો છે એમાંથી મળી આવેલી છે ભારતમાં મૌર્ય વંશના સ્થાપના જે પહેલાંનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવતો હતો હવે મૌર્ય વંશની સ્થાપનાની જે ચોક્કસ અને જે આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી આપણને મળી રહે છે અને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે વિષ્ણુગુપ્ત જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ એની મદદથી એને જે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી એ મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે એને ઓળખવામાં આવે છે જે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય છે ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે અહીંયા અમુક એ સમયના લોકોએ એમાં ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું મેગસ્ત્રીસે ઇન્દિકા લખ્યું હતું બૌદ્ધ ગ્રંથો એટલે જે સિલોન છે એ દીપવંશ અને મહાવંશ અને મુદ્રાક્ષ એ નાટક છે જે વિશાખા દત્તે લખ્યું હતો આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તૂપો અને વિહારો વગેરેમાંથી આપણને મૌર્ય વંશની ઐતિહાસિક માહિતી મળે છે એ પછી આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે જોયું હતું જીટીઆર બરાબર ગ્રાન્ડ ટ્રંક રોડ કોને કહેવામાં આવે છે તે તો ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે જીટીઆર એ એશિયા ખંડનો સૌથી જૂનો અને સૌથી લાંબો મુખ્ય રોડ છે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ આપણો જે એશિયા ખંડ જે છે એ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે હવે આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ કરવામાં આવ્યું હતું આ જે રોડ જે છે ગ્રાન્ડ ટ્રંક રોડ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એને બનાવવામાં આવ્યો હતો હવે આ જે રોડ છે એ તે સમયમાં થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો તો ક્યાં સુધી કે તામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા સુધી જાય અને તક્ષશિલાથી મધ્ય એશિયાને અહીંયા જોડતો હતો હવે એ સમયે ગંગાના મેદાનથી ગાંધા સુધી આ રોડ વિસ્તરેલો હતો હવે શેરશાહ સુરીએ મૌર્ય વંશ પછીનું જે આવે છે શાસનકાળ તો શેરશાહ સુરીના શાસનકાળમાં એને આ ગ્રાન્ડ ટ્રક રોડનું એને પુનઃનિર્માણ કરાવ્યું અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલ હાઉસીએ કોલકત્તાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું ડેલહા વોરન વોરન ડેલહાઉસ એ એક અંગ્રેજ ગવર્નર હતો અને એને પોતાના શાસનકાળ દરમિયાન થી પેશાવર સુધી આ રોડને પુનઃ નિર્માણ એટલે કે નવેસરથી બનાવડાવ્યો હતો હવે વર્તમાન સમયમાં આ રોડ આજે દિલ્હીથી કોલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે વર્તમાન એટલે આપણો હાલનો જે સમય છે એ સમયગાળામાં આ જે રોડ જે છે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ પોતે દિલ્હીથી કોલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે પોતે ઓળખાય છે હવે ચંદ્રગુપ્ત મૌર્ય પછી એનો પુત્ર આવે છે બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય એના પછી એનો પુત્ર કોણ છે બિંદુસાર છે ચંદ્રગુપ્ત પછી એનો પુત્ર બિંદુસાર પોતે મગધની રાજગાદી પર આવે છે ને એનો સમય ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંથી થી લઈને ઈસવીસન પૂર્વે બસો ને તોતેર સુધીનો એનો સમયગાળો છે કે એટલા વર્ષ દસ સુધી એને પોતે રાજ્ય કર્યું હતું હવે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર એ મગધની રાજગાદી પર આવે છે અને એને પિતા તરફથી વારસામાં મળેલું જે વિશાળ મગધ સામ્રાજ્ય છે એને યથાવત ટકાવી રાખી તેની પોતાના પુત્ર અશોકને આપી એ જ મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય છે હવે આ જે બિંદુસાર છે એ બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો એટલે પહેલા રાજાના રાજા મહારાજાના સમયની અંદર પિતાનો પુત્ર રાજગાદી પર બેસતો હતો એટલે કે રાજાનો પુત્ર એનો રાજાનો વારસદાર એનો પુત્ર જ ગણ એટલે કે પિતાના મૃત્યુ બાદ પુત્ર રાજગાદી પર બેસતો હતો એટલે ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થાય છે ત્યાર પછી એનો જે પુત્ર છે બિંદુસાર એ પોતે મગધની રાજગાદી પર આવે છે હવે બિંદુસારે શું કર્યું કે વારસામાં એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય તરફથી જેને આ વિશાળ મગધ સામ્રાજ્ય મળ્યું હતું એ મગધ સામ્રાજ્યને એને ટકાવી રાખ્યું હતું અને એની ભેટ એને પોતાનો પુત્ર અશોક બિંદુસાનનો પુત્ર છે અશોકને એની ભેટ આપી હતી ને એ બિંદુસાનની મોટામાં મોટી સિદ્ધિ હતી કે એને પોતાના પિતા તરફથી જે રાજ્ય મળ્યું હતું એ રાજ્યને ટકાવી રાખ્યું હતું સિદ્ધિઓ હાંસલ કરી હતી અને એ રાજ્યને પોતાના પુત્રને વારસામાં આપ્યું હતું હવે બિંદુસાનના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે એની નિમણૂક કરી હતી હવે બિંદુ જ્યારે શાસન મગધ સામ્રાજ્ય ઉપર ચાલતું હતું ત્યારે એને પોતાનો જે પુત્ર છે એક સુસીમ અને બીજો છે અશોક હવે એને સુસીમને તક્ષશિલાના અને અશોકને અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે એની એ નિમણૂક કરે છે કે ત્યાં આગળની તો તમામ જવાબદારી છે એ એમને બંનેને સોંપવામાં આવી હતી હવે સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો હતો જ્યારે સુસીમને તક્ષશિલાના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે એને નિમવામાં આવ્યો હતો ત્યારે એ સમયની અંદર તક્ષશિલામાં લોકોએ બળવો કર્યો હતો ધરણાઓ કર્યા હતા બરાબર તો એ જ્યારે બળવો થયો ત્યારે નિયંત્રિત કરવામાં પોતે સુસીમ છે શું થાય છે તો એ પોતે નિષ્ફળ જાય છે એ લોકોને કંટ્રોલમાં કરી શકતો નથી અને આ જે બળવો થાય છે બળવાને એ પોતે રોકી શકતો નથી એ પોતે નિષ્ફળ જાય છે જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો પણ અશોક અશોકે શું કર્યું આ જે બળવો લોકો લોકોએ દેખાવો કર્યા હતા તો એ બળવાને એને પોતાની બુદ્ધિથી એને પાર પાડ્યું એટલે એને બળવો જે લોકો એ દેખાવો કર્યા હતા એને દબાવી દીધો એટલે કે ગમે તે રીતે એ લોકોને એને સમજાવી દીધા હતા બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો બિંદુસારે એને જેટલું પર રાજ્યાસન કર્યું પોતે જ્યાં સુધી એ રાજગાદી ઉપર રહ્યું ત્યાં સુધી એને કોઈ પણ નવો પ્રદેશ એને યુદ્ધમાં જીત્યો હતો નહીં પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા પણ ચંદ્રગુપ્તે જે ગ્રીક રાજા સેલ્યુક્સને હરાવી અને એની પુત્રી સાથે એના લગ્ન થાય છે એ પછી એને શું કર્યું હતું કે બિંદુ સારે કોઈ નવા પ્રદેશો તો યુદ્ધમાં જીત્યા ન હતા પણ એને ગ્રીક રાજ્યો હતા એ ગ્રીક રાજ્યો સાથેના જે મૈત્રીપૂર્ણ ભર્યા જે સંબંધો હતા એ સંબંધોને એને જાળવી રાખ્યા હતા એને ટકાવી રાખ્યા હતા તેણે મગધની ગાદી પર લગભગ પચીસ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું બિંદુસારે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું હતું તો એને લગભગ પચીસ વર્ષ સુધી મગધની રાજગાદી પર એને પોતે રાજ્ય કર્યું હતું પચીસ વર્ષ સુધી એને મગધની રાજગાદી પોતે એને સંભાળી હતી હવે આવે છે સમ્રાટ અશોક ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર અને બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક હવે ઈસવીસન પૂર્વે બસો તોંતેર એટલે કે બિંદુસારના અવસાન પછી ઈસવીસન પૂર્વે બસો ને બત્રીસ સુધીનો સમયગાળો છે ચંદ્ર સમ્રાટ અશોકનો તો હવે પિતા બિંદુસારના મૃત્યુ પછી પિતા બિંદુસાર એટલે કે બિંદુસાનનું અવસાન થાય છે તે પછી એના મોટાભાઈ સુસિમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો બિંદુસનનું અવસાન થાય છે હવે અવસાન થયા પછી રાજગાદી પર બેસે કોણ નિયમ હતો કે રાજાનો પુત્ર રાજગાદી પર બેસે પણ બિંદુસારના મૃત્યુ પછી એમના મોટા પછી મોટો અશોકનો મોટો ભાઈ સુસીમ અને બીજા એના સાવકા જે ભાઈઓ હતા એના સંઘર્ષ અંદરો અંદર એમાં રાજગાતી માટે સંઘર્ષ થયા કરતો હોય છે અને એના કારણે પોતે ગાદીએ આવ્યા પછીના ચાર વર્ષ ચાર વર્ષ એમને એમ શાસન કરે છે અને ચાર વર્ષ પછી રાજધાની જેમની પાટલીપુત્ર જે રાજધાની છે ત્યાં અશેકનો રાજ્યાભિષેક કરવામાં આવે છે ચાર વર્ષ ગાદી પર બેઠ્યા વિના એ પોતે શાસન ચલાવે છે અને ચાર વર્ષ પછી એ પોતે રાજધાની જેમ આપણી દેશની રાજધાની છે દિલ્હી તેમ એ સમયે મગધની રાજધાની હતી પાટલીપુત્ર અને પાટલીપુત્રમાં સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો હવે રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો બિંદુસારે ચંદ્રગુપ્ત મૌર્ય એને વારસામાં જે રાજ્ય આપ્યું હતું એમાં એને કોઈ પ્રદેશો જીત્યા ન હતા પણ પિતા તરફથી જે રાને વિશાળ સામ્રાજ્ય મળ્યું હતું એને એને ટકાવી રાખ્યું હતું અને એની ભેટ એને પોતાના પુત્ર સમ્રાટ અશોકને આપી હતી હવે સમ્રાટ અશોકે શું કર્યું તો રાજ્યાભિષેક થયો એટલે પોતે મગધનો રાજા બની ગયો એટલે કે રાજા બની ગયા પછી એને પિતા એટલે કે બિંદુસાર તરફથી જે વારસામાં જે મગધ રાજ્ય મળ્યું હતું એ રાજ્ય વિસ્તારમાં એને ઘણો બધો વધારો કર્યો તેના શિલો શિલાલેખોમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર નેપાળ સુધી દક્ષિણમાં મૈસૂર એટલે હાલ કર્ણાટક સુધી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પૂર્વમાં મગધ એટલે કે હાલનો બિહાર કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું ટૂંકમાં આપણે એમ કહીએ કે સમ્રાટ હશો કે પોતે મગધ રાજ્યનો વિસ્તાર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારેય દિશાઓમાં એને પોતાના સામ્રાજ્યને ફેલાવ્યું હતું અને પોતાના દાદા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય તરફથી જે વારસામાં એને જે રાજ્યમાં સામ્રાજ્ય મળ્યું હતું એનો એને ઘણો બધો વિસ્તાર કર્યો હતો અને ચારેય દિશાઓમાં એને પોતાની સત્તાને ફેલાવી હતી અને સમ્રાટ અશોક ઇતિહાસની અંદર એક મહાન રાજા તરીકે પણ ઓળખાય છે હવે જ્યારે સમ્રાટ અશોક રાજગાદી પર બેસે છે તો એની એક જ મહ એ પોતે મહત્વકાંક્ષી રાજા હતો યુદ્ધો કરવા અને રાજ્યો યુદ્ધમાં જીતવા એ મહત્વકાંક્ષી રાજા હતો કે એને પોતે યુદ્ધ કરવા અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવો બને ત્યાં એ સમગ્ર ભારત ઉપર એક જ સત્તા સાર્વભૌમ સત્તા એટલે કે એક જ સત્તા સ્થાપવા માંગતો હતો પણ બને છે એવું અમુક ઘટના એવી બને છે કે એનું હૃદય પરિવર્તન થઈ જાય છે અશોક મહત્વાકાંક્ષી રાજા હતો હવે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન અશોક પોતે યુદ્ધો કરી વારસામાં જે રાજ્ય મળેલું છે એનો વિસ્તાર કરે છે એની ચારેય દિશાઓમાં પોતાના રાજ્યને વિસ્તાર ફેલાવેલો છે એટલે કે દરેક દિશામાં એની સત્તા હતી હવે એક કલિંગ એવું રાજ્ય હતું કે કલિંગ રાજ્ય પોતે યુદ્ધમાં જીતી શકતો ન હતો હવે મગધની પડોશમાં આવેલું કલિંગ એટલે કે હાલનું આપણે જોઈએ તો ઓડિશા રાજ્ય તો એ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો જ્યારે નંદ વંશ નંદ વંશની સત્તા હતી અને એનો જે છેલ્લો રાજા હતો ધનનંદ કે જેને ચંદ્રગુપ્ત મૌર્યએ હરાવી અને મગધની ગાદી ઉપર મગધના રાજ્યમાં એને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી એ સમયની અંદર કલિંગ એ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો પણ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું જ્યારે મગધ ઉપર મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થાય છે ચંદ્રગુપ્ત મૌર્ય ધનનંદને હરાવી અને મગધ ઉપર વંશની સ્થાપના કરે છે ત્યારે પોતે આ કલિંગ રાજ્ય શું થઈ ગયેલું સ્વતંત્ર થઈ ગયેલું હવે કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વકાંક્ષા રાખનારો અશોકે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે બસો એકસઠ કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કરી દીધું અને આ યુદ્ધમાં અશોકનો વિજય પણ થાય છે જે કલિંગ એક સ્વતંત્ર રાજ્ય હતું પણ સમ્રાટ અશોક કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો એક ભાગ બનાવવા ઈચ્છતો હતો એની મહત્વકાંક્ષા હતી કલિંગને જીતવાની બે ત્રણ વખત યુદ્ધ કરે છે પણ એ કલિંગને જીતી શકતો નથી એટલે જ્યારે એ એનો રાજ્યાભિષેક થાય છે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે આઠ વર્ષે એ પોતે કલિંગના રાજા જયંત સામે એ પોતે યુદ્ધ જાહેર કરી દે છે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે જયંત પણ એટલો પરાક્રમી રાજા હોય છે સમ્રાટ પણ એટલો જ પરાક્રમી રાજા હોય છે બંને વચ્ચે યુદ્ધ થાય છે એ ભૂમિ લોહિયાળ ભૂમિ બની જાય છે અને એ યુદ્ધની અંદર સમ્રાટ અશોકનો વિજય થાય છે અને જયંત હારી જાય છે ને એ પછી કલિંગ એ પોતે મગધ સામ્રાજ્યનો એક ભાગ બની જાય છે હવે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું કલિંગના યુદ્ધમાં સમ્રાટ અશોકનો વિજય થાય છે એ પછી પોતે પોતાના વિજયનો આનંદ માણવા માટે થઈને સમ્રાટ અશોક કલિંગની યુદ્ધભૂમિ ઉપર જાય છે જોવા માટે પોતાના વિજયનો આનંદ માણવા માટે પણ જ્યારે એ કલિંગની યુદ્ધભૂમિ ઉપર જાય છે ત્યારે એનો જે આનંદ જે યુદ્ધનો યુદ્ધમાં વિજય મેળવ્યાનો જે આનંદ છે એ આનંદ પોતે શોકમાં બદલાઈ જાય છે શા માટે તો એને યુદ્ધમાં મેળવેલો વિજય એ એની એક જાતની એને હાર લાગે છે શા માટે તો કહે છે કે જ્યારે સમ્રાટ અશોક યુદ્ધ ભૂમિ ઉપર ફરતો હોય છે ત્યારે એને કલિંગની યુદ્ધ ભૂમિ ઉપર એને ચારે તરફ માત્ર ને માત્ર શોક અને દુઃખનું વાતાવરણ જોયું યુદ્ધની અંદર થયેલી ખુંવારી જોઈ સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જે જીત હતી એનો જે વિજયનો જે આનંદ જે છે આનંદ એનો ઉડી જાય છે ભૂમિની અંદર કેટલાય હાથીઓ મરી ગયેલા કેટલાય સૈનિકો મરી ગયેલા કોઈકનો પતિ મરી ગયેલો કોઈના કોઈના પિતા મરી ગયેલા તો યુદ્ધની અંદર ચારે બાજુ સ્ત્રીઓ બાળકોના રડવાના અવાજો આવતા હતા અને આ જોયા પછી સમ્રાટ અશોકનો વિજય એ એમાં એનો આનંદ એને જતો રહ્યો છે અને અશોકના મનની જે શાંતિ છે ને શાંતિ જતી રહે છે ઘણી રાતો યુદ્ધ ભૂમિ ઉપર ફર્યા ફરીને આવ્યા પછી સમ્રાટ અશોકને ઘણી રાતો સુધી એને ઊંઘ જ નથી આવતી એ પોતે ઊંઘી નથી શકતું એના મનની શાંતિ ચાલી જાય છે યુદ્ધમાં થયેલી ખોવારીના કારણે અશોકના હૃદયમાં એને ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી ઉદભવે છે એને ઘણું દુઃખ થાય છે ને તો એક મહત્વકાંક્ષી રાજા એને ઘણા બધા યુદ્ધો જીત્યા હતા ઘણા બધા રાજ્યોને પોતાના તાબા હેઠળ લીધા હતા પણ એક કલિંગની યુદ્ધભૂમિ ઉપર જે લોહિયાળ હત્યાકાંડ જુએ છે એ એ પછી એનું હૃદય પરિવર્તન થઈ જાય છે યુદ્ધની નિરતકતા એને સમજાઈ જાય છે અને એના કારણે કલિંગનું જે યુદ્ધ છે એ સમ્રાટ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે સમ્રાટ અશોકના જીવનનું છેલ્લામાં છેલ્લું હતું યુદ્ધ હતું એ કલિંગનું યુદ્ધ અને કલિંગના યુદ્ધ પછી એને ક્યારેય કોઈ યુદ્ધ કર્યું હતું નહીં બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું એના મનની શાંતિ ચાલી જાય કેટલી રાતો પોતે ઊંઘ ઊંઘી નથી શકતો એના મનને થાય છે કે મેં આ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી મેં મેળ મેળવીશું લાખો બાળકો સ્ત્રીઓ બાળકોના નિશા સાંજને કેટલાય લોકો મરી ગયા હાથી ઘોડા યુદ્ધભૂમિ પર ચારે બાજુ લોહી જ લોહી જ દેખાતું હતું એટલે એના મનની શાંતિ ચાલે એમ એને એક જાતનો પછતાવો થાય છે કે મેં આ યુદ્ધમાં મેળવીશું કે છે કે બાળકો સ્ત્રીઓ અને બાળકોના નિશા સાજને પોતાનો વિજય એને એ વિજયની અંદર એને પોતાની હાર દેખાય છે અને એ પછી જીવનમાં ક્યારેય યુદ્ધ ન કરવાનો પોતે નિર્ણય લઈ લે છે અને બૌદ્ધ સાધુ જે ઉપગુપ્ત હતા એમના ઉપદેશથી એ પોતે શાસ્ત્રોનો ત્યાગ કરી દે છે કે જીવનમાં ક્યારેય શસ્ત્રો ઉપાડવા નહીં અને પોતે શાસ્ત્રોનું શરણ લે છે અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે એટલે કે પોતે બૌદ્ધ ધર્મને અપનાવે છે અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની જાય છે એ સમ્રાટ અશોક એક એવો મહત્ત્વાકાંક્ષી રાજા હતો કે પોતાની પોતાના મગધ સામ્રાજ્યને પોતાની સત્તાને ચારેય દિશાઓમાં ફેલાવવા માંગતો હતો એ સમ્રાટ અશોક રાજદ્વારી બની પુરુષમાંથી પોતે ધર્માનો એટલે કે ધર્મને પોષનારો રાજા બની જાય છે એ પોતે શસ્ત્રો મૂકી દે છે શસ્ત્રોનો ત્યાગ કરે છે જીવનમાં ક્યારેય યુદ્ધ ન લડવાનો પોતે નિર્ણય કરે છે અને કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક જ્યાં સુધી પણ જીવન જીવે છે ત્યાં સુધી એને કોઈની સાથે યુદ્ધ કર્યું હતું નહીં સમ્રાટ અશોક એક પહેલો એવો શાસક હતો જાણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો એને પ્રયત્નો કર્યો હતો સમ્રાટ અશોક એક એવો શાસક એવો રાજા હતો કે જેણે શિલાલેખો ઉતરાવી અને પોતાનો જે સંદેશ છે એને પ્રજા સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા હવે અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી એની ભાષા કઈ હતી તો પ્રાકૃત અને લિપિ જે લખાણ છે એ કેવું હતું બ્રાહ્મી હતું હવે બ્રાહ્મી લિપિએ આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી જ વિકસેલી છે અહીં તમે અક્ષર જુદી જુદી લિપિઓમાં જો અહીંયા અ એ દેવનાગરી લિપિ છે હિન્દી બરાબર પછી પ્રારંભિક બ્રાહ્મી બાંગ્લા મલયાલમ અને તમિલ તો આ અક્ષર જુદી જુદી લિપિઓમાં આપણે અહીંયા આપણી આકૃતિમાં એને જોઈ શકીએ છે કે એની જુદી જુદી રીતે એને લખેલો છે હવે કલિંગનું યુદ્ધનું વર્ણન કરતો જે સમ્રાટ અશોકે જે શિલાલેખ કોતરાવ્યો હતો એ શિલાલેખની અંદર એને શું લખાવ્યું હતું સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધ પછી એને પછતાવો થાય છે ઘણું બધું દુઃખ થાય છે અને રાતો સુધી એ પોતે સૂંઘી નથી શકતો એટલે એને પોતે શિલાલેખોમાં કોતરાવ્યો હતો કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં એને લખાવ્યું છે કે રાજા બન્યાના આઠ વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો અશોક શું કહે છે કે મગધનો રાજા બન્યા પછી મેં આઠ વર્ષ પછી કલિંગ પર વિજય મેળ્યો કલિંગ સાથે યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં હું વિજય થયો હતો લગભગ દોઢ લાખ લોકો કેદ કરાયા અને એ કલિંગના યુદ્ધની અંદર કલિંગ રાજ્યના લગભગ દોઢ લાખ જેટલા લોકોને એને કેદ કર્યા હતા એક લાખથી વધુ લોકો કલિંગના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા એનાથી મને અપાર દુઃખ થયું છે શું કહે છે અને એનાથી મને અપાર એટલે કે ઘણું બધું મને દુઃખ થયું છે જે લોકો પોતાના સગા સંબંધીઓને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે કે જે લોકો પોતાના સગા સંબંધીઓ છે અને મિત્રોને જે ખૂબ જ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે જે દયા જેના દિલમાં રહેલી છે એવા લોકો પણ આ યુદ્ધની અંદર મૃત્યુ પામે છે અથવા તો જે પોતાના જે સ્નેહીજનો છે એને ખોઈ બેસે છે કોઈનો પુત્ર મૃત્યુ પામે છે કોઈનો પતિ મૃત્યુ પામે છે કોઈના પિતા મૃત્યુ પામે છે અને એનાથી મને ઘણો જ પછતાવો પશ્ચાત આપે એટલે કે એનાથી મને ઘણો પછતાવો થઈ રહ્યો છે હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિર્ણય કર્યો છે એટલે કે હવે મેં ધમ્મ એટલે કે ધર્મનું પાલન કરવાનો અને અન્ય લોકોને ધર્મનો ઉપદેશ આપવાનો મેં નિશ્ચય કર્યો છે અને જીવનમાં ક્યારેય યુદ્ધ ન કરવાનો પણ એ પોતે નિર્ણય કરે છે હું માનું છું કે ધમના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે સમ્રાટ અશોક શું કહે છે કે હવે હું એવું માનું છું કે ધમ્મ એટલે કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા સહેલા છે એ જબરજસ્તીથી વિજય મેળવ્યા કરતાં વધારે સારું છે કે તમે કોઈ રાજ્ય સાથે જબરજસ્તી યુદ્ધ કરો અને તમે એ યુદ્ધમાં વિજય ધાવ અને રાજ્ય તમે મેળવો એની કરતાં તમે ધર્મના માધ્યમથી જ લોકોના દિલ જીતો એ વધારે સારું છે હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશા રૂપે કોતરાયો રહ્યો છું સમ્રાટ અશોક શું કહે છે કે હું આજે અભિલેખ કોતરાવી રહ્યો છું એ ભવિષ્યના લોકો માટે એક સંદેશા રૂપે જ કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે શું કહે છે કે હું મારા પછી મારા મૃત્યુ પછી મારો પુત્રો અને મારા પુત્રોના પુત્રો એટલે કે મારા પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય છે તે અંગે તેમણે વિચારવું જોઈએ અને બને એટલું વધારે લોકો ધર્મનું પાલન કરે એવું વિચારવું ધર્મ એક સંસ્કૃત શબ્દ ધર્મનો રૂપત રૂપ છે હવે સમ્રાટ અશોક પોતે શિલાલેખોમાં એને પોતાનો જે પસ્તાવો હતો કલિંગના યુદ્ધ પછી એને જે પછતાવો થાય છે એ એને પોતે ક શિલાલેખોમાં કોતરાવ્યો હતો અને એ લોકો સુધી એને માહિતી એ સંદેશો સંદેશો પણ એ મોકલવા માગતો હતો હવે ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલો છે ત્યાં આગળ આપણું આ ગુજરાત રાજ્ય છે એમાં જુનાગઢ જે છે એ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં દામોદર કુંડ આવે છે અને દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે કઈ ભાષામાં લખાયેલો છે જે પોતે પ્રાકૃત ભાષાની અંદર લખાયેલો છે આ શિલાલેખોમાં ત્રણ રાજવીના લેખો છે હવે આ સમ્રાટ અશોકે જે શિલાલેખ કોતરાવેલો છે દામોદર કુંડ તરફ જતા જે શિલાલેખ છે એ શિલાલેખની અંદર ત્રણ રાજવીઓના નામનો ઉલ્લેખ કરેલો છે હવે આ લેખ રાજા મહાક્ષત્ર રુદ્રમાનો છે કોનો છે મહાક્ષત્ર રુદ્રમાનો છે આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે હવે જ્યાં શિલાલેખ મળી આવેલ છે શિલાલેખમાં શું છે તો એક તો રાજા મહાક્ષત રુદ્રમાનો છે એક લેખ પછી બીજો લેખ છે મૌર્ય રાજા ચંદ્રગુપ્તનો જે રાષ્ટ્રીય રાજ્યપાલ પુષ્યગુપ્ત હતો એને જે બંધ બાંધી ગિરનાર બંધ નદી ઉપર બંધ બાંધી અને જે સુદર્શન તળાવ બંધાવ્યું હતું એ સુદર્શન તળાવ અને અશોકના જે રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટેની તેમાંથી જે નહેરો કાઢવાની જે વિગતો હતી એ વિગતોને આ શિલાલેખોની અંદર દર્શાવવામાં આવેલ છે હવે ધર્મ પ્રચારક તરીકે અશોક અશોકનું હૃદય પરિવર્તન થયા પછી કલિંગનું યુદ્ધ એ એના જીવનનું અંતિમ યુદ્ધ બની રહે છે કલિંગના યુદ્ધ પછી એને પછતાવો થાય છે જીવનમાં યુદ્ધ ન કરવાનો પોતે નિર્ણય પણ કરે છે અને એ પછી બૌદ્ધ ધર્મએ અંગીકાર કરે છે અને એ પોતે ધર્મ પ્રચાર બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યા બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી સમ્રાટ અશોક બૌદ્ધ ફેલાવે ફેલાવો કરે લોકોમાં જાગૃતતા લાવે છે સમ્રાટ અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી સમ્રાટ અશોકે શું કર્યું કલિંગના યુદ્ધ કલિંગના યુદ્ધ પછી એને યુદ્ધ ન કરવાનો એને નિર્ણય કર્યો શસ્ત્રોનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોને અપનાવ્યો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને એ પછી એને આપ દેશભરમાં આવેલા જેટલા પણ બૌદ્ધ ધર્મના તીર્થધામો હતા એ દરેક તીર્થધામોની પોતે યાત્રા કરે છે યાત્રા દરમિયાન તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો ગુતરાવ્યા સમ્રાટ અશોકે શું કર્યું કે એને ગૌતમ બુદ્ધનો જે ઉપદેશો છે એમાંથી એને પ્રેરણા મેળવી જ્ઞાન મેળવ્યું અને એ પછી પોતાની પ્રજાને પણ ધર્મના માર્ગે વાળવા માટે થઈને એને પોતાના સામ્રાજ્યમાં શિલાલેખો જે પથ્થરો ઉપર કોતરીને લખવામાં આવે છે અને સ્તંભ લેખો એ એને કોતરાવ્યા જેથી કરીને લોકો ધર્મના માર્ગ તરફ આગળ વધે તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સમ્રાટ કે રાજ્યમાં ધર્મકાતાની પણ રચના કરી સમ્રાટ અશોકના શાસન દરમિયાન એને પ્રજાઓની સમસ્યાઓના સમસ્યાઓના ઉકેલ નિકાલ લાવવા માટે થઈને એને મગધ રાજ્યની અંદર ધર્મ ખાતાની રચના કરી આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ જે મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમના નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું હવે આ જે ધર્મ ખાતાનો જે અધિકારી હતો એનું કામ શું હતું એનો અધિકારી હતો મહામાત્ર હવે એનું કામ શું હતું કે પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવો અને તેમનું જે નૈતિક જે ધોરણ છે એ ઊંચું લાવવાનું કાર્ય એને કરવાનું હતું કે લોકોમાં બને એટલો બૌદ્ધ ધર્મનો પ્રચાર થાય અને લોકોની સમસ્યાઓનો ઉકેલ આવે અશોકે રાજ્યમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી સમ્રાટ અશોકે યુદ્ધ ન કરવાનો નિર્ણય પછી ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે એ પછી એને રાજ્યની અંદર શ્વીકાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને પશુ હિંસા જે થતી હતી એ પશુ હિંસાને પોતે શું કરી બંધ કરાવી દીધી પછી તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર ઉપર એને ભાર મૂક્યો એને શું કર્યું કે બહુ ગૌતમ બુદ્ધના જે પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અને અનુકંપા જેવા જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોના પ્રચાર ઉપર એને વધારે ભાર મૂક્યો ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ એને શિલાલેખોમાં કોતરાવી ઉપદેશ તો એને કોતરા એની સાથે સાથે એને કેટલીક લોકોને ઉપયોગમાં આવી શકે એવી વાતો પણ એને પોતાના શિલાલેખોમાં એને કોતરાવી હતી હવે એવું તે કઈ વાતો હતી હવે અશોકનો પ્રજાજોગ સંદ એને લોકોને સંદેશો આપવા માટે તેને એને શિલાલેખોમાં કોતરાવ્યું શું હતું તો સૌથી પહેલા એને શિલાલેખોમાં કોતરાવ્યું હતું કે પિતા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું શું કરવું કે તમારા જે માતા પિતા છે એની આજ્ઞાનું પાલન કરવું માતા પિતા જે તમને આજ્ઞા આપે એનું પાલન કરું બીજું વડીલોનો આદર કરો તમારાથી મોટા હોય તમારા જે વડીલો જે છે એમનો આદર કરો એમને માન સન્માન આપો પશુઓનો વધ ન કરો ક્યારે પશુઓની હિંસા ન કરવી એનો શિકાર ન કરવો અને ક્યારેય એનો વધ કરવો જોઈએ નહીં પછી ચાર બને તેટલો ઓછો ખર્ચ કરો એટલે કે જેટલી જરૂર છે એટલો જ ખર્ચ કરો ન જરૂર જરૂરિયાત વગરનો સંગ્રહ કરવો નહીં બને તેટલી સુધી જેટલી જરૂરિયાત છે ખર્ચ એટલો જ કરો પછી પાંચ ગુરુની સેવા કરવી તમારા જે ગુરુ છે તમે જ્યાં ભણો છો એ તમારા ગુરુની તમારે શું કરવી સેવા કરી જો સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું જે સ્ત્રીઓ અને ઘરમાં કામ કરતા જે નોકરો છે એમના પ્રત્યે હંમેશા માયાળું પ્રેમભર્યું વર્તન જ આપણે રાખવું સાદ બ્રાહ્મણો અને શ્રમણોનું દાન આપવું જેટલા પણ બ્રાહ્મણો છે સાધુ સંતો છે એ બધાને યથાશક્તિ આપણી પાસે જે હોય તે દાન આપવું આઠ અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરો બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય જે ધર્મો છે એના સિદ્ધાંતોને સમજવા અને તેનો આપણે આદર એનું માન સન્માન પણ આપણે કરવું જોઈએ આ સમ્રાટ અશોકે પોતાના શિલાલેખોમાં શિલાલેખોમાં પ્રજાને સં પ્રજા જોગ એને સંદેશ ગુતરાવ્યો હતો હવે ઈસવીસન પૂરે બસો એકાવનમાં પાટલીપુત્રમાં મોગલી તિષ્ય એટલે તિસ્સા ના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવવામાં આવેલી હતી સમ્રાટ અશોકનું જ્યારે શાસન ચાલતું હતું મગધ પર ત્યારે અધ્યક્ષ અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવવામાં આવી હવે આ જે પરિષદ સભા બોલાવવામાં આવી હતી એનો મુખ્ય હેતુ શું હતો તો એનું મુખ્ય હતું કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા જે મંતાંતરો છે એને દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો બૌદ્ધ ધર્મમાં જે જુદા જુદા મંત મંતારો ભેદભાવો ઊભા થયા હતા એને દૂર કરીને એક ધાર્મિક એકતા સ્થાપવાનો આ ત્રીજી બૌદ્ધ પરિષદનો મુખ્ય ઉદ્દેશ હતો હવે અશોકે ભારતમાં ભારતના કાશ્મીર ગાંધાર ચોલ પાંડ્ય અને કેળવ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પોતે પ્રચાર કર્યો હતો હવે સમ્રાટ અશોકે બ્રહ્મ દેશ એટલે કે જે હાલનો મ્યાનમાર દેશ છે તે સિલોન એટલે શ્રીલંકા સીરિયા ઇજિપ્ત મેસોડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો એમને ત્યાં જ મોકલ્યા હતા કે જે ધર્મનો પ્રચાર કરે આ માટે તેને સમ્રાટ અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પોતાની પુત્રી જે મિત્રા હતી એ બંનેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા એને મોકલ્યા હતા આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો કે બૌદ્ધ ધર્મ લોકો અપનાવે અને રાજ્યનો એને આશ્રય આપ્યો હતો હવે સમ્રાટ અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર ઉપરાંત બૌદ્ધ ધર્મના ફેલાવા ઉપરાંત તેણે પ્રજા કલ્યાણના ઘણા બધા કાર્યો કર્યા હતા હવે અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી માનવ અને પશુઓ બીમાર પડે તેના સારવાર માટેની વ્યવસ્થા કરી કુવા ખોદાવ્યા વૃક્ષો રોપાવ્યા નવા રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું પણ એને પોતાના શાસનકાળ દરમિયાન નિર્માણ કરાવ્યું હતું હવે અશોકના ગુણો અને તેના કાર્યોને લઈને તે ઇતિહાસની અંદર એક મહાન રાજા તરીકેનું સ્થાન ધરાવે છે ઇતિહાસની અંદર સમ્રાટ અશોક એક મહાન રાજા તરીકે ઓળખાય છે અને ઈસવીસન બુરે બસો ને બત્રીસની અંદર સમ્રાટ અશોકનું અવસાન થયું હતું અને એને પોતે લગભગ મગધ રાજ્ય ઉપર છત્રીસ વર્ષ એને શાસન કર્યું હતું કેટલા વર્ષ છત્રીસ વર્ષ સુધી એને મગધ ઉપર પોતે શાસન કર્યું હતું તો અહીંયા આગળ આપણે ચંદ્રગુપ્ત મૌર્ય એનો પુત્ર બિંદુસાર અને એનો પુત્ર સમ્રાટ અસુ એના વિશે આપણે માહિતી જોઈ અને હવે પછી આપણે જ્યારે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે આપણે મૌર્ય વહીવટી તંત્ર કેવું હતું તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને એ પછી આપણે એનું સ્વાધ્યાય પણ જોઈશું તો હવે નેક્સ્ટ પીરિયડમાં મળીશું